સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાએ ચોથો ક્રમ મેળવ્યો છે જ્યારે આગામી વર્ષમાં પહેલો ક્રમ આવે તે માટે તૈયારીઓ પાલિકાએ અત્યારથી શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે શહેરમાં આવેલી તમામ સોસાયટીઓમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મૂકવા માટે લોકોને સમજ આપવા આરોગ્ય વિભાગ બેઠક કરવાની છે શહેરમાંથી નીકળતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે કરી દેવામાં આવે તો પાલિકા સમગ્ર દેશમાં સ્વચ્છતામાં પહેલા નંબર પર પહોંચી જાય તેમ છે કારણ કે થોડા સમય પહેલાં કરવામાં આવેલા સ્વચ્છતાના સર્વેક્ષણમાં કચરાના નિકાલની વ્યવસ્થાની છેલ્લી ઘડીએ કરેલી કામગીરીને લીધે પાલિકા ચોથા નંબરે આવી હતી આગામી વર્ષમાં સમગ્ર દેશમાં સુરત પહેલા નંબર પર આવે તે માટેના પ્રયાસો અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યા છે આ માટે આગામી પાંચમી જૂનથી સમગ્ર શહેરમાં આવેલી સોસાયટીમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મૂકવાની સમય સોસાયટી દીઠ આપવામાં આવનાર છે તેની સાથે લોકો સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખે તેની પણ સમજ આપીને તે પ્રમાણે કચરો રાખે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે ચોમાસું શરૂ થાય તે પહેલા શહેરમાં ખોદકામના તમામ કામો પૂર્ણ કરી દેવામાં આવે તેવા આદેશ પાલિકા કમિશનરે ચોમાસું શરૂ થાય તે પહેલા રસ્તા બનાવવાના કામો પણ તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ જારી કર્યા છે ચોમાસામાં લોકોને હાલાકી પડે તે પહેલા રસ્તાના કામ પૂરા કરી દેવામાં આવે તો લોકોને ચોમાસામાં ઓછી સમસ્યાનો સામનો કરવો પડે તેમ હોવાથી તે કામગીરી ઝડપથી પૂરી કરી દેવા માટે તાકીદ કરવામાં આવી છે